नेशन आनंद सत्य ने साथे। आणंद एलसीबी पुलिसे वासट टोलनाका पासे हरिओम दालबाटीना होटलना पार्किंगमांथी विदेशी दारू भरेल कंटेनर झड़पी पाड्यू। पुलिसे कंटेनरमां तपास करता अंदरथी 725 पेटी विदेशी दारूनी मळी आवी हती, जेनी किंमत 44 लाख अने कंटेनर मळीने 54 लाखनो मुद्दामाल पुलिसे जप्त कर्यो छे। पुलिसे कंटेनर ड्राइवर विकास महेन्द्रसिंह जाटने झड़पीने कायदेसरनी कार्यवाही हाथ धरी छे, जयरे बे आरोपीओ रिंकू गजेन्द्रसिंह जाट अने इद्रीस खान हनीफ खान पठाणने झड़पी पड़ावा माटे चक्रगतिमान कर्या छे। झड़पायेल आरोपीओने वासद पुलिस મથકે સોંપીને પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લામાં પ્રોહિબિશનની બધી અટકાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમાર સાહેબે જિલ્લાના તમામ ઇન્ચાર્જીઓ તથા બ્રાન્ચ ઇન્ચાર્જીઓને જરૂરી જેના ભાગરૂપે એલસીબી ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીવી પટેલ તથા તેમના સ્ટાફના માણસો વાસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તારીખ 25/11/2023 સાંજના સમયે એલસીબી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહને બાતમી હકીકત મળ્યો કે વાસદ ટોલનાકા પાસે આવેલ હરિઓમ દાળબાટીના પાર્કિંગમાં દારૂ ભરેલી ટ્રક પડેલ છે। જે બાતમી આધારે રેડ કરતા આ ટ્રકમાંથી એક વ્યક્તિ મળી આવેલ, આ ટ્રક નંબર UP 1280/1282 ચેક કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ, રોયલ બ્લ્યુ માલ્ટ વિસ્કી જેમાં બોક્સ નંગ 725 અને કુલ બોટલ નંગ 34,800, કિંમત રૂપિયા 34,80,000 મુદ્દામાલ મળી આવેલ, તેમજ આ ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા ગણી આ મુદ્દામાલ મોકલનાર રિંકુ ગજેન્દ્રસિંહ જાટ મૂળ રહેવાસી શેખપુર હુસેનપુર તથા દારૂ ભરેલ ટ્રક ગોવાથી ભરી આપનાર શેઠ ઇદ્રીસ ખાન હનીફ ખાન પઠાણ તથા જે ટ્રકમાંથી ડ્રાઈવર મળી આવેલ છે તે વિકાસ મહેન્દ્રસિંહ પ્રભુસિંહ જાટ વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। Subscribe now and press the bell icon. Never miss an update.